સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા પાસે એક આઈસરમાં આગ લાગતા આઈસર ચાલક આગમાં બળીને ભથ્થું થઈ ગયો. અમદાવાદ હિંમતનગર રોડ નેશનલ હાઈવે 48 પ્રાંતિજના મજરા પાસે ગુરુવારે વહેલી સવારે મોરબીથી ઈડર જઈ રહેલી આઈસર નંબર GJ 37V 2070 કોઈ અજાણ્યા વાહને આગળના ભાગે ટક્કર મારતા આઈસર ચાલક આગળ કેબિનમાં ફસાઈ ગયો હતો. તો અકસ્માત બાદ આઈસરના કેબિનમાં આગ લાગી હતી. આગ લાગવાને લઈને ચાલક કેબિનમાંથી બહાર નીકળી શક્યો ન હતો. જોતજોતામાં આગનું વિકરાળ સ્વરૂપ ફેરવાઈ ગઈ હતી અને આગની ઘટનાને લઈને હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો, જેને લઈને તાત્કાલિક હાઈવે ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક સંચાલનની કામગીરી હાથ ધરી હતી. તો આજુબાજુમાંથી લોકોના ટોળે ટોળા આવી પહોંચ્યા હતા. આઈસર આગના બનાવને લઈને પ્રાંતિજ પોલીસ સહિત 108 તથા પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગમાં લપેટાયેલા આઈસર પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. બીજી તરફ આઈસર ચાલક જીતેન્દ્ર સંતરામ સાધુ ઉંમર વર્ષ અંદાજે 18 રહે હરવદનો, કે જે અકસ્માત બાદ બહાર નીકળી ના શકતા આગમાં ભથ્થું થઈ ગયેલ. તો ક્રેનની મદદથી ભથ્થું થઈ ગયેલ ચાલકના મૃતદેહને બહાર કાઢી પ્રાંતિજ સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તો મૃતક મોરબીથી ટાઇલ્સ આઈસરમાં ભરીને ઈડર ખાતે ખાલી કરવા જતો હતો. તે દરમિયાન ઘટના બની. તો FSL ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તો પ્રાંતિજ પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જીલ રાવલ, JDSTV, પ્રાંતિજ.